હવે આગળ વાત કરીએ તો જેતપુરની, જેતપુરના દાણેશ્વર વિસ્તારમાં આજે કેમિકલ લીક થતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી। આજે સવારે જેતપુરના ધારેશ્વરના હરિયોમ વૃદ્ધાશ્રમની પાછળ આવેલ કેમિકલના ગોડાઉનમાંથી ધુવાળો નીકળતો હતો અને ત્યાંથી જ લોકો પસાર થઈ રહ્યા હતા અને ત્યાં રહેતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ સાથે આંખમાં સખત બળતરા થઈ રહી હતી। સાથે સાથે અહીંયા લોકોને આ ધુમાડાથી શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી, જેના પગલે જેતપુર મામલતદાર અને જીપીસીબીની ટીમ પાલિકાના ચીફ ઓફિસર અહીં દોડી આવ્યા હતા અને સમગ્ર તપાસ શરૂ કરાઈ હતી, જેના લીધે આ ધુમાડો ગોડાઉનમાં રહેલ એચસીએલ એસિડનો હોવાનું જાણવા મળ્યું હતું અને તંત્ર દ્વારા અહીં સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા હતા। સાથે સાથે ગોડાઉનમાં રાખેલ કેમિકલ કાયદેસર છે કે નહીં તે પણ તપાસ કરીને કેમિકલ રાખનારી વ્યક્તિ સાથે કાયદેસરના પગલાં લેવામાં આવશે એવું જીપીસીબીના અધિકારીએ જણાવ્યું હતું। આશિષ પાટડિયા, જેડએસ ટીવી, જેતપુર। તરફથી મેસેજ મળ્યો કે આ રીતે જીઆઈડીસીની બાજુમાં એક ગોડાઉન છે, એમાંથી ફ્યુમ જનરેટ થાય છે, એના લીધે શ્વાસ લેવામાં તકલીફ થાય છે, એટલે અમે તાત્કાલિક અમારી ટીમ સાથે અહીંયા સ્થળ ઉપર પહોંચ્યા। સ્થળ ઉપર પહોંચીને પ્રાઇમરી સ્થળ તપાસ કરતા જે ગોડાઉન છે એમાં એચસીએલ સ્ટોરેજ કરેલો છે, ટોટલ 4 ટેન્કો છે એચસીએલની, અને એ માહિતી અમને જે ગોડાઉનના માલિક છે એની આપી છે। અને એચસીએલની ટેન્ક લીક થવાથી જે ફ્યુમ્સ બહાર નીકળે છે એના લીધે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, માઇનર અને આખી રીતે